નમસ્કાર, જય હિન્દ મિત્રો. આજે બોડેલીથી ગામડી તરફ જઈએ છીએ અમે, તો રસ્તામાં એક નાનું પક્ષી દેખાયું. અરે રે, પક્ષી કેટલું નાનું છે, તરસ્યું, બીમાર લાગે છે. એને હાથમાં લઈ લીધું છે મેં, જો નાની મુઠ્ઠી હથેલીમાં આવી ગયું છે. આ પક્ષી છે સનબર્ડ, શક્કરખરો. બ્લેક શક્કરખરો આવે છે, નર હોય છે, આ માદા છે. જે ફૂલોમાં રસ પરાગ લેતું હોય છે, નાના નાના કરોડિયા જીવજંતુઓ પણ ખાતું હોય છે, બગીચામાં દેખાય છે. એને પાણી થોડુંક પાઈશું, પાણી પીધા પછી એની સ્ફૂર્તિ એનર્જી આવશે. જેવી રીતે આપણે ગ્લુકોઝનું પાણી પી લઈએ છીએ, ગ્લુકોઝના બોટલ ચડવાથી એનર્જી આવી જાય છે, એવી રીતે આ પક્ષીને એનર્જી આવી. વાહ, જો બેસતું થઈ ગયું, હવે પાંખો પણ ફેરફડાવે છે. વાહ, થોડુંક હજુ ટ્રાય કરીશ પીવાનું. વાહ, જોરદાર ઉડી ગયો. ઓહો, જો કેવું બેઠું છે, એક્ટિવ થઈ ગયું છે. તો જલ હી જીવન હે, સેવ વોટર સેવ લાઈફ કહે છે. કેટલું સુંદર મજાનું છે. આ પક્ષી બગીચામાં, ઘરની આસપાસ, માનવ વસ્તીમાં પણ ટીવાતું હોય છે. બેથી તેની ઈંડા આલતું હોય છે. આ માદા છે, નર પક્ષી એકદમ બ્લેક હોય છે. પીવાડીશું પાણી, બસ બહુ પી છે, એનર્જી આવી ગઈ. આવડી ગયું છે, ઝાડ પર બેઠું છે. તો ગરમીમાં તમે દાણા ના મૂકી શકો, તો કમસે કમ પાણીની વ્યવસ્થા તો આજુબાજુ કરો. જય હિન્દ, જય ભારત.